सतगुरु श्री राम चरण में नम्र प्रणाम हमारा। आप सबना मंगलमय जीवननी शुभकामना। ऋषि चिंतन चैनल में आप सबनो हार्दिक स्वागत छे। आवो गायत्री महामंत्र साथे साथे। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। अपामद्ये ते स्थिवासं त्रोष्णा विदजरितारं मह मृणा सुक्षत्र मृणय। ऋग्वेद 7/89/4। दुखनु मुख्य कारण छे मनुष्यनु अज्ञान। एटला माटे मनुष्य ऊंचा उठीने आत्मज्ञान मेळवू जोईए। तेना द्वारा बधी इच्छाओ शांत थई जाय छे। आजे संसारमां दरेक प्रकारनी भौतिक समृद्धि अने धन्य धान्यनी रेलचेल छे, छतां पण मनुष्य पहेला करता पण वधारे दुखी छे। एनुं मूळ कारण ए छे के पोताना वास्तविक जीवननी पद्धतिने भूली गयो छे। आपणा जीवननुं लक्ष्य शुं छे ए बाबतथी मोटा भागना लोको अजाण छे। धन कमावानी हरीफाईमां માણસો પાગલોની જેમ દોડાદોડી કરી રહ્યા છે, પરંતુ આ બધું તેઓ શા માટે કરી રહ્યા છે એ બાબતથી સાવ અજાણ છે। જીવનનું મુખ્ય લક્ષ્ય બિલકુલ યાદ રહ્યું નથી। ખાઓ પીઓ અને મોજ કરોના ભૌતિકવાદી સિદ્ધાંતોમાં લોકો ફસાઈ ગયા છે અને ભૌતિકવાદ જ મનુષ્યના દુઃખનું કારણ છે। પરમાત્માએ સંસારમાં ઐશ્વર્ય પ્રાપ્તિના અને સુખ સંતોષના તમામ પ્રકારના સાધનોની વ્યવસ્થા કરી છે, પરંતુ મનુષ્ય પોતાની કામનાઓ અને ઈચ્છાઓને પૂરી કરવા માટે વ્યાકુળ રહે છે અને સાચા સુખનો આનંદ માણી શકતો નથી। મનુષ્યનો આત્મા અમૂલ્ય જ્ઞાન રત્નોનો ભંડાર છે, પરંતુ અજ્ઞાનતાને કારણે તેને તે ઓળખવાને લીધે વિખારી જેવું દીનહીન અને દુઃખી જીવન વિતાવી રહ્યો છે। અમૃતના અગાધ સાગરમાં હોવા છતાં પણ તે તરસથી તડપી રહ્યો છે। પાણી મેં મીન પ્યાસી જેવી સ્થિતિ છે। આવી વિષમ પરિસ્થિતિઓમાંથી મુક્ત બનીને આનંદથી ઉછળતું જીવન જીવવાનો માર્ગ ત્યારે જ મળી શકે જ્યારે આત્મજ્ઞાન થઈ જાય। આત્માને ઓળખવા માટે પ્રબળ વિવેક શક્તિ અને દૃઢ સંકલ્પની જરૂર પડે છે। આત્માને અર્થાત પોતાને જાણવું એ જ અમરત્વ છે। શાશ્વત શાંતિ પ્રાપ્ત કરવા માટે આત્માને પ્રેમ કરવો પડશે। જ્ઞાનીઓ પોતાના આત્માને જ સૌથી વધારે પ્રેમ કરે છે। કોઈ પણ વસ્તુ આપણને ત્યાં સુધી જ પ્રિય લાગે છે જ્યાં સુધી એ આપણા આત્માને અનુકૂળ હોય। જ્યારે આત્મા માટે તે પ્રતિકૂળ બની જાય છે ત્યારે તરત જ આપણે તેનો ત્યાગ કરી દેવા તૈયાર થઈ જઈએ છીએ। આત્મબળનો વિકાસ થવાથી મનુષ્ય ઐશ્વર્યવાન બને છે, તે કદાપી હાર માનતો નથી। આત્મબળ હોવું તે આપણો વિજય છે અને આત્મબળનો અભાવ રહેવો એ આપણો પરાજય છે। મનુષ્ય જ્યારે પોતાના આત્માનો પરમાત્માના સાથે સંબંધ જોડીને પોતે સર્વશક્તિમાન હોવાનું અનુભવ કરવા લાગે છે ત્યારે તેની બધી જ હીનતા દૂર થઈ જાય છે અને એ પછી તેને કોઈ પણ કાર્યમાં ક્યારેય પરાજિત થવું પડતું નથી।
આત્મા બળે મનુષ્ય પર વિજય મેળવવાનું શ્રેષ્ઠ સાધન છે અને તેના આશ્રયને લઈને મનુષ્ય યશસ્વી અને તેજસ્વી બની જાય છે તથા તેની શારીરિક અને માનસિક શક્તિઓમાં આશ્રયજનક વૃદ્ધિ થાય છે। મનુષ્ય જ્યાં સુધી આ હકીકતને સમજી શકતો નથી ત્યાં સુધી તે ઈશ્વરની પરમ પવિત્ર સત્તાને સાથે ક્યારેય જોડાઈ શકતો નથી। પરમાત્માની દિવ્ય સત્તાની તેને ક્યારેય અનુભૂતિ થતી નથી અને તેને ક્યારેય સહયોગ પણ પ્રાપ્ત નથી થતો। આવા મનુષ્યના કર્મો પર કોઈનીએ લગામ રહેતી નથી। તે લોભ મોહ અને સ્વાર્થ વગેરેની માયાજાળમાં લપેટાઈ જાય છે અને પોતાના જીવનનું સર્વનાશ નોતરીને અસ્થિર બની જાય છે। આ અજ્ઞાન જ તેના તમામ પ્રકારના વ્યાધિઓનું ઉત્પત્તિ સ્થાન છે જે તેની પ્રગતિમાં અવરોધ પેદા કરે છે। આપણે આ અજ્ઞાનનો ત્યાગ કરીને આત્મબળનો વિકાસ કરવાનો પ્રયત્ન કરતા રહેવું જોઈએ। અસ્તુ।